સરકાર દ્વારા કર્મચારીઓને નિવૃત્ત થયા બાદ પેન્શન આપવામાં આવતું નથી, જેની કચ્છ અસ્મિતા મંચના કન્વીનરે વાત કરી. ખાસ કરીને હું તમામ સરકારી કર્મચારીઓને કહું છું કે જ્યારે એ લોકોની કારકિર્દી સરકારી કર્મચારી તરીકે જ્યારે શરૂઆત થાય છે અને જ્યારે એ લોકો નિવૃત્ત થાય 58 વર્ષે કે 60 વર્ષે કે જે એમના સરકારશ્રીના નિયમ મુજબ નોકરી કરે છે, હવે એ નિયમ મુજબ એ લોકો નોકરી કરે છે, સરકાર એને પગાર આપે છે, પરંતુ જ્યારે નોકરી એમની પૂર્ણ થાય છે, જ્યારે નિવૃત્તિની વય આવશે, જ્યારે એમને એક લાકડીનો સહારો હોય છે પોતાના, એક જણા પાસે આપણે જોયું છે કે કાંઈક સાયકલ નથી હોતી એ સમયમાં, અને સાંસદ તરીકે કે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગયા પછી એ સીધા ફોર્ચ્યુનર ગાડીમાં આવી જાય, પ્લેનમાં ઉડતા થઈ જાય, તો આવાને આવાનું રાજકારણના સાંસદને ધારાસભ્યશ્રીના પણ પેન્શન બંધ થવા જોઈએ. જો સરકારી કર્મચારીઓને તમે પેન્શન નથી આપતા તો હું તો એમ કહું છું કે સરકાર માટે શરમજનક કહી શકાય. અને શિક્ષકો હમણાં ઘણા દિવસથી ગાંધીનગર ખાતે પણ ઉપવાસ જ્યારે ધરણા કર્યા હતા અને પોલીસ તંત્ર દ્વારા જે રીતનું એ લોકોને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવતું, ત્યારે મને ઘણું દુઃખ કે કોઈ પોતાની માંગ લઈને જાય છે ત્યારે આવા લોકોની પોલીસ દ્વારા ધરપકડો કરી એમને બળજબરીપૂર્વક ઉપાડી અને ડિટેન કરવામાં આવે છે. આ સરકાર પોતાનો ઉપયોગ જો પોલીસનો કરતી હોય ધમકાવવા માટે તો એ સરકારે બંધ કરવું જોઈએ. હું તો એમ કહું છું કે ચૂંટણી આવે ત્યારે લોકોને પણ કહું છું કે જે નાગ ફૂફાડા મારતો હોય વારંવાર એ ક્યારેય પણ ફૂલ નહીં મારે. વચનો આપ્યા છે એ વચનો પણ જો પૂર્ણ નથી શકતો અને આપણે મતદાન હોંશે હોંશે કરવા જઈએ યુવાનોના નામે, દેશના નામે, દરેક નાગરિક દેશનો રહેવાસી છે ને, દેશ પ્રત્યે રાષ્ટ્રપ્રેમ ધરાવતો જ હોય છે. કોઈ પણ દેશ હોય, નાગરિક હોય, એ પોતાના દેશ પર જેમણે રાષ્ટ્રપ્રેમ હોય છે, આપણા દેશના લોકોના નાગરિકો હોય, કોઈને હડતાલ ઉપર જવાની જરૂર નહીં પડે. આપણા દેશના રમતવીરો જે લોકો ચંદ્રકો લઈ આવ્યા છે, વિદેશમાં જે લોકોનો ડંકો વાગતો હતો, એ લોકોને પણ જો રામલીલા મેદાન ઉપર પોતાના હક માટે બેસવું પડતું હોય ઉપવાસ ઉપર, તો આનાથી ગંભીર બાબત શું હોય. હવે હું તો દેશની પ્રજાને કહું છું કે 2024માં જાગજો, અન્યથા આવનારો સમય આનાથી પણ આપણા માટે અતિ નિરાશાજનક હશે. જે લોકો લખે છે, જે લોકો વખાણ કરે છે, એમને મલાઈ ખાવી છે એટલે વખાણ કરે છે, એટલે આવા વખાણ ન કરે, પ્રજાને સાચું બતાવે, સાચું લખે, જેથી કરીને પ્રજાને પણ સાચું જાણવા મળે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સરકારના પુતળાનું દહન કરશું એ આવતા સપ્તાહે દરેકને ખ્યાલ આવી જશે. જુબિલી સર્કલ, વાણિયાવાડ સર્કલ અને આત્મારામ સર્કલ, ત્રણ સર્કલમાંથી એક સર્કલ ઉપર અમે ઈવીએમની સરકારનું પુતળાનું દહન કરશું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ખાસ કરીને હું તમામ સરકારી કર્મચારીઓને કહું છું કે જ્યારે એ લોકોની કારકિર્દી સરકારી કર્મચારી તરીકે જ્યારે શરૂઆત થાય છે અને જ્યારે એ લોકો નિવૃત્ત થાય 58 વર્ષે કે 60 વર્ષે કે જે એમના સરકારશ્રીના નિયમ મુજબ નોકરી કરે છે, હવે એ નિયમ મુજબ એ લોકો નોકરી કરે છે, સરકાર એને પગાર આપે છે, પરંતુ જ્યારે નોકરી એમની પૂર્ણ થાય છે, જ્યારે નિવૃત્તિની વય આવશે, જ્યારે એમને એક લાકડીનો સહારો હોય છે પોતાના સંતાનોનો, તો સંતાનો જે છે એ આપણે જોઈએ છીએ કે ઘણીવાર એવા દાખલા આપણે જોયા પડ છીએ કે એવા સંતાનો જો પેન્શન આવતો હોય તો એ પોતાના માતા પિતાને કે પોતાના વડીલને સાચવતા હોય છે, પણ જો પેન્શન ન આવે તો એ કર્મચારીને ઘરમાં પણ ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. હવે આપણે ચૂંટાયેલાની જ્યારે વાત કરી છે ત્યારે આપના માધ્યમથી હું આ સરકારને કહું છું અને દેશના વડાપ્રધાનશ્રીને પણ ધ્યાન દોરું છું કે કોઈ રાજકીય વ્યક્તિ, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, ચૂંટાયા પછી એને એક તો પગાર મળે, બીજો એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના ક્યાંક ને ક્યાંક મરતિયાઓ દ્વારા પોતે ક્યાંક ને ક્યાંક પાર્ટનરશિપ કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક સરકારી કામોના રોડના કામ હોય, અન્ય કામ હોય, એ કામમાં પણ પોતાનો ભાગ રાખતા હોય છે, તો એના જ્યારે ટર્મ પૂરી થાય 5 વર્ષ પછી તો એને પેન્શન આપવામાં આવે છે. તો એમણે પ્રજાના જો સેવકો હોય અને પ્રજાની જો એમને સેવા કરવી હોય તો મને તો નવાઈ લાગે છે ને, હસવું પણ આવે છે કે એ લોકોને શેનો પેન્શન,
શું એવું પ્રજાઓ માટે કામ કર્યા છે કે એ લોકોને અત્યારે પેન્શનની જરૂર પડે? કારણ કે એ લોકો તો અમે જ્યારે સાંસદ તરીકે કોઈ પણ ચૂંટાઈ ગયા પછી કે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગયા પછી એક જણા પાસે આપણે જોયું છે કે કાંઈક સાયકલ નથી હોતી એ સમયમાં, અને સાંસદ તરીકે કે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગયા પછી એ સીધા ફોર્ચ્યુનર ગાડીમાં આવી જાય, પ્લેનમાં ઉડતા થઈ જાય. તો આવાને આવાનું રાજકારણના સાંસદને ધારાસભ્યશ્રીના પણ પેન્શન બંધ થવા જોઈએ. જો સરકારી કર્મચારીઓને તમે પેન્શન નથી આપતા તો હું તો એમ કહું છું કે સરકાર માટે શ્રમજનક કહી શકાય. અને શિક્ષકો હમણાં ઘણા દિવસથી ગાંધીનગર ખાતે પણ ઉપવાસ જ્યારે ધરણા કર્યા હતા અને પોલીસ તંત્ર દ્વારા જે રીતનું એ લોકોને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવતું ત્યારે મને ઘણું દુઃખ થયું કે આવતીકાલના ભારતનું નિર્માણ જ્યારે શિક્ષકો કરી રહ્યા છે, જે શિક્ષક આવતીકાલના ભારતનું પાયું નાખી રહ્યા છે કે આવતીકાલનું ભારત કેવું હોવું જોઈએ, અને એ ભારતના પાયો નાખનારા લોકોને જો ટીંગાટોળી કરીને પોલીસ તંત્રના લોકો લઈ જતા હોય તો એને જોઈને વિદ્યાર્થીઓ શું સમજશે, એની અસર વિદ્યાર્થીઓ ઉપર શું પડશે, એ પણ એક વિચારવા જેવી બાબત છે. એટલે હંમેશા શિક્ષકનું સ્થાન જે છે એ અનેરો સ્થાન છે, એનું સ્થાન કોઈ લઈ ન શકે. કારણ કે આપણે અ નથી શીખી શક્યા, પણ જ્યારે સ્કૂલમાં જઈએ છીએ, બારમાનીમાં જઈએ છીએ ત્યારે અની શરૂઆત કે કની શરૂઆત એ શિક્ષક આપણે શીખાડે છે. ત્યારે એક શિક્ષક જ્યારે ભારતનું નવનિર્માણ ઘડતું હોય અને એમને જો ધરણા કરવા પડતા હોય તો મને તો એમ લાગે છે કે આ સરકારની આંખું બંધ થઈ ગઈ છે, સરકારને કાનમાં સંભળાતા બંધ થઈ ગયું છે, અને ત્યારે જ આવા પોલીસ તંત્રનો ઉપયોગ કરી અને આ શિક્ષકોનો ગુરુ તલ્યા લોકોને ટીંગાટોળી કરીને લઈ જતા હોય છે. મેં ઇલેક્ટ્રિક્સ મીડિયા દ્વારા પણ જોયું છે કે અને રિસર્ચ જોયું કે ગાંધીનગરમાં રિસર્ચ શિક્ષકોને કે અન્ય કોઈ કર્મચારીઓ જ્યારે ધરણા ઉપર બેસે છે કે કોઈ પોતાની માંગ લઈને જાય છે ત્યારે આવા લોકોની પોલીસ દ્વારા ધરપકડો કરી એમને બળજબરીપૂર્વક ઉપાડી અને ડિટેન કરવામાં આવે છે. આ સરકાર પોતાનો ઉપયોગ જો પોલીસનો કરતી હોય ધમકાવવા માટે તો એ સરકારે બંધ કરવું જોઈએ. હું તો એમ કહું છું કે ચૂંટણી આવે ત્યારે લોકોને પણ કહું છું કે જે નાગ ફૂફાડા મારતો હોય વારંવાર એ ક્યારેય પણ ફૂલ નહીં મારે. વચનો આપ્યા છે એ વચનો પણ જો પૂર્ણ નથી શકતા અને આપણે મતદાન હોંશે હોંશે કરવા જઈએ યુવાનોના નામે, દેશના નામે, દરેક નાગરિક દેશનો રહેવાસી છે ને દેશ પ્રત્યે રાષ્ટ્રીય પ્રેમ ધરાવતો જ હોય છે. કોઈ પણ દેશ હોય, નાગરિક હોય, એ પોતાના દેશ પર જેમણે રાષ્ટ્રપ્રેમ હોય છે. આપણા દેશના લોકો તો રાષ્ટ્રપ્રેમને વરેલા છે. જ્યારે પણ દેશને જરૂરિયાત પડી છે ત્યારે આ દેશનો એક એક ઘરમાંથી એક એક યુવાન નીકળ્યો છે બારે. આજે તમે યુવાનો જે જો લશ્કરી ભરતીના જ્યારે થાય છે તો એ શા માટે જાય છે? કે દેશની સેવા માટે. એટલે દેશની સેવા કરનારા નેતાઓ નથી પણ હકીકતે દેશના જવાનો છે. એને પણ પેન્શન માટે જો દિલ્હીમાં ધરણા ઉપર બેસવું પડતું હોય અને એને પણ જો પેન્શન આપવામાં ના આવતું હોય તો હું તો કહું છું કે હવે દેશની જનતાએ 2024માં તો ચોક્કસ આંખ ઉગાડવી જ પડશે. જો આંખ નહીં ઉગારે તો આવનારો સમય દેશની પ્રજા માટે અતિ નિરાશાજનક હશે. અને જે રીતે હું તમને કહું છું કે પેન્શન સાંસદો અને ધારાસભ્યોના સંપૂર્ણ બંધ થવા જોઈએ, એમને પગાર પણ ન મળવા જોઈએ. પગાર શા માટે? એને પગાર શું કામ કરે છે પ્રજા માટે બતાવો તો ખરા. જ્યારે એસીમાં બેઠા હોય ધારાસભ્ય અને સાંસદ અને કોઈ પોતાનો મતદાર જે તે વિસ્તારનો હોય અને જાય કે મને આ કામ માટે આવજો, એના પીએમ કહી દે કે સાહેબ તો મિટિંગમાં છે, બેઠા હોય ઓફિસમાં પોતાના આરામ કરતા હોય અને એના પીએ દ્વારા એમ કહેવામાં આવતું હોય કે સાહેબ તો મિટિંગમાં બહારે ગયા છે. તો આવી બધી નાટક હવે પ્રજાએ સમજવું પડશે. મદારીના ખેલ તો આપણે ઘણા શેરીઓમાં જોયા જે તે વખતે. હવે આ સાચા મદારીઓને પણ 2024માંથી નીકાળવા જોઈએ, એમને કાઢવા જોઈએ, જેથી કરીને દેશમાં મારો દેશ, મારું નાગરિક, હું આ દેશનો રહેવાસી છું, આ દેશ પ્રત્યે મને પ્રેમ છે, એ ભાવનાવાળી સરકાર જો આ દેશમાં આવશે તો હું ચોક્કસ કહું છું કે સરકારી કર્મચારી હોય કે અન્ય ભારત આપણા દેશના નાગરિકો હોય, કોઈને હડતાલ ઉપર જવાની જરૂર નહીં પડે. આપણા દેશના રમતવીરો જે લોકો ચંદ્રકો લઈ આવ્યા છે, વિદેશમાં જે લોકોનો ડંકો વાગતો હતો, એ લોકોને પણ જો રામલીલા મેદાન ઉપર પોતાના હક માટે બેસવું પડતું હોય ઉપવાસ ઉપર, તો આનાથી ગંભીર બાબત શું હોય? હવે હું તો દેશની પ્રજાને કહું છું કે 2024માં જાગજો, અન્યથા આવનારો સમય આનાથી પણ આપણા માટે અતિ નિરાશાજનક હશે. જે લોકો લખે છે, જે લોકો વખાણ કરે છે, એમને મલાઈ ખાવી છે એટલે વખાણ કરે છે. એટલે આવા વખાણ ન કરે, પ્રજાને સાચું બતાવે, સાચું લખે, જેથી કરીને પ્રજાને પણ સાચું જાણવા મળે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સરકારના પુતળાનું દહન કરશું એ આવતા સપ્તાહે દરેકને ખ્યાલ આવી જશે. જુબિલી સર્કલ, વાણિયાવાડ સર્કલ અને આત્મારામ સર્કલ, ત્રણ સર્કલમાંથી એક સર્કલ ઉપર અમે ઈવીએમની સરકારનું પુતળાનું દહન કરશું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.